ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજ રોજ કોલેજ રોડ પર આવેલા આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે તારીખ 15 ફેબ્રુઆરીના રોજ ભરૂચમાં કોલેજ રોડ પર આવેલા આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, લોકસભાના પ્રભારી અજય ચોકસી, સંયોજક યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અતોડરિયા, કાર્યશાળાના દક્ષિણ ગુજરાતના સંયોજક કરશન ગોંડલિયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યશાળામાં સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવી અને લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે અપાવવો એ અંગેની માહિતી અંગે આગેવાનો દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે લોકસભાના ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભાજપને કાર્યપદ્ધતિ અંગે માહિતી આપી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક સુખાકારીના કામો કરવામાં આવે છે તે સહિતની માહિતી ઉપસ્થિત આગેવાનો તેમજ કાર્યકરોને આપી હતી. તો આ તરફ દક્ષિણ ગુજરાતના કાર્યશાળાના સંયોજક કરશનભાઈ ગોંડલિયાએ લાભાર્થી યોજનાઓ અંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને માહિતી આપી હતી. સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય તેમજ લોકો તેનો કઈ રીતે લાભ લઈ શકે તે અંગેનું માર્ગદર્શન તેઓ દ્વારા આપવામાં આવ્યું હતું. ભરૂચ લોકસભાની લાભાર્થી કાર્યશાળા એટલે કે સરકારની યોજના લોકો સુધી સરળતાથી પહોંચે એની માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ શું પગલાં ભરવા, શું અગમચેતી રાખવી તેની કાર્યશાળા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલ તેવા કરશનભાઈ ગોંડલિયા, અમારા લોકસભા કક્ષાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, લોકસભાના પ્રભારી અજયભાઈ, સંયોજક યોગેશ મામા, સૌ આગેવાનોએ વ્યક્તિગત રીતે લાભાર્થી કાર્યશાળાની યોજના વિશે સૂચવેલું માહિતી આપેલ છે. ભારતીય જનતા પાર્ટી ફક્ત મત લેવા માટે જ નહીં પણ લોકોને વાસ્તવમાં જે પણ જરૂરિયાતો ઊભી થાય એની સામે શું શું પગલાં ભરવા, જરૂરિયાતો કઈ રીતે પહોંચી વળવું, છેવાડાના માનવી સુધી સરકારની યોજના લાભ મળી રહે તે માટેના વિવિધ પગલાં ભરતી હોય છે. ઇલેક્શન આવે અને મત માંગવા જાય તેવી આ પાર્ટી નથી. ફક્ત મત માટે જ નહીં પણ લોકોની સુખાકારીમાં કઈ રીતે વધારો થાય, નરેન્દ્ર મોદી સાહેબે જે નિર્ધાર કર્યો છે આત્મનિર્ભર ભારતનો તેના ભાગરૂપે જ આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે.